बैठी બે દિવસ પહેલા હું હોસ્પિટલમાં આવી તો બહુ ડરતી હતી. પહેલાં કપૂર સાહેબ પાસે ગઈ તે એમણે મને થોડી હિંમત આપી, પછી એમણે એમના સાથી ડૉક્ટર પાસે મને મોકલ્યા ચિરાગ ઠક્કર પાસે. પહેલાં તો મને એવું લાગ્યું કે હું અહીંથી હોસ્પિટલમાંથી જતી રહું, કેમ કે હું 4-5 હોસ્પિટલમાંથી મલ્ટિસ્પેશિયલ હોસ્પિટલમાંથી ફરીને આવી હતી ને તો મને ગભરામણ બહુ થતી હતી. પછી જે ચિરાગ ઠક્કર પાસે હું બેઠી ને 15-20 મિનિટ એમનો મેં જે ટાઈમ બગાડ્યો ને, મેં અમને મારી એક આદત છે કે હું થોડું વધારે પૂછું છું, મારા પૂછવાના કારણે હું બહુ શાંતિથી અને બહુ પ્રેમથી કીધું મને કે તમને કશું નહીં થાય જવાબદારી મારી. પછી મેં તો સારું તમે કીધું છે ને તો હું ચોક્કસ થાય. પછી મેં એમને પૂછ્યું કે તમે મને રજા ક્યારે આપશો, કેમ કે મને હોસ્પિટલમાં નથી રહેતું. એમણે કીધું તમને સવારે આવશો તો સાંજે રજા આપી દઈશ. મેં તો સારું હું એવું વિચારી નહીં કે હું મને સારું જ છે ને આ કહે છે એટલે ડૉક્ટર સાહેબને વાત ઉપર મેં બહુ જ વિશ્વાસ છે. મને એ હસમુખ આવી છે, એમનું નેચર બહુ સારું, સમજવાની રીત બહુ સારી. હું બીજા દિવસે હું એડમિટ થવા રજીસ્ટ્રેશન કરાવ્યું એડમિટ થવા માટે. આજનો ઓપરેશનનો અનુભવ મારો બહુ જ સારો રહ્યો. ઓપરેશન રૂમમાં ગઈ ભાઈ જેવા ચિરાગ ડૉક્ટર ઠક્કર સાહેબ આવ્યા તો હસતા હસતા, કેમ કે મને હસમુખા માણસ જોડે સવાર પડે તો મને બહુ સારું. એ રીતે મને ઓપરેશનમાં બી થયું કે હસતા હસતા ડૉક્ટર કહે છે બીજા સાહેબ મિજાજી હોય છે, જ્યારે આ ડૉક્ટર તો એટલા સરસ છે કે આપણને લાગે જ નહીં કે આપણે હોસ્પિટલમાં આવ્યા છે કે ઓપરેશન થિયેટરમાં આવ્યા છે. પહેલાં ડૉક્ટર સાહેબ નહોતા તો થોડું મને એવું લાગ્યું એ તૈયાર થવા ગયા ત્યારે, કે બીજા ડૉક્ટરની ટીમ હતી તો એ બધા સાધનો હતા તો બધું મને થોડું એવું લાગ્યું. અને ચિરાગ સરે ફરી કીધું એક ઇન્જેક્શન આપીશ અને પછી બીજું ઇન્જેક્શન આપીશ ને પછી તમે સૂઈ જશો. પછી હું સૂઈ ગઈ. પછી મારી આંખ ઉગડી ત્યારે તમારા સ્વજનો પાસે હતા ઓપરેશન થયા પછી. હસતા હસતા એમણે ઓપરેશન કર્યું અને પછી જ્યારે મારા સ્વજનો હતા ત્યારે કોઈ ડૉક્ટર એમ બોલ્યું કે ભાઈ તમને આ બધાને ઓળખો છો? મેં કીધું હા, બધા મારા સગા છે, મારા રિલેટિવ છે. હું લગભગ જેવું તે મને લાવ્યા ને 2 કલાકમાં મને લાવી દીધા ચિરાગ ડૉક્ટર સાહેબ, જે એમને કહેવા પ્રમાણે કે તમને ચાલતા કરી દઈશ. એટલે મને એમના વર્ડ્સ એમના મારા મગજમાં હતા તો મને એવું લાગ્યું કે એ કહે છે એ પ્રમાણે હું ફોલો કરું. એમણે પહેલાં કીધું તમને 2 ઘૂંટણા પાણી આપીશું, 2 ઘૂંટણા મેં પાણી પીધું, મારી બેબીએ આપ્યું તો મને કે બીજું પી લો ને. મેં તો ના, ડૉક્ટર સાહેબ ના પાડી દે. એટલે મારા મગજમાં ડૉક્ટર ચિરાગ સાહેબ એવા સરસ રીતે હતા ને છવાયેલા કે જાણે આપણા સામે હોય ને એમ કહેતા હોય બસ 2 ઘૂંટા બરાબર છે. પછી થોડી વાર પછી મને લીંબુ પાણી આપ્યું ગ્લાસ ભરીને, જે 200 ml હતું એ પણ પીધું. એનાથી મને સારું રહ્યું. આવ્યા પછી બોર્ડ બેનના સિસ્ટરો આવ્યા, મને કે તમને બાથરૂમ કરો. મેં તો હા મને બાથરૂમ લાગી છે તો, પણ મેં તો અહીંયા નહીં. પછી હું બાથરૂમમાં ગઈ. પછી મને બાથરૂમ બી થયો, ટોયલેટ બી બહુ સારી રીતે થયો. મને એવું લાગ્યું નહીં કે મારું ઓપરેશન છે. પછી પહેલાં અમારા અંશાબેન હતા ને, અંશાબેને કીધું તમે ગરમ પાણી મૂકો, મને કપડાં લાવી દો, હું મારી જાતે નહીશ, તમે બહાર ઉભા રહો. મને ઓપરેશનમાં 4-6 કલાક થયા, અત્યારે હું તમારી સામે છું અને બહુ સારું છે. મેં તો ડૉક્ટર સાહેબને કીધું કે આજે મારે ઘરે જવું છે. ડૉક્ટર સાહેબ કે તમે જઈ બી શકો છો, બહુ સારું છે તમારે, પણ તમે એક દિવસ વધારે રોકાઈ જાઓ, કેમ કે હું એમની વાત ફોલો કરું છું અને બહુ જ માન્ય રાખું છું અને બહુ મનના ખાતર છે કે એમનું બહુ જ. આજ પછી જ્યારે બી આવીશ તો પહેલાં હું એમને મળીશ, પછી હોસ્પિટલમાં પગ મૂકીશ. થેન્ક યુ ડૉક્ટર સાહેબ, ઘણો ઘણો આભાર છે. હું આટલી 2007થી પીડાતી હતી, જે તમે મેં વગર વિચારે મારી મોટી બેબીએ કીધું તમે કરી નાખો, જે એ પ્રેગ્નેન્ટ છે. ડૉક્ટર સાહેબ કીધું કે તમે તમારા નાતીને બી જોઈ શકશો, રમાડી શકશો, તમને હું 3 દિવસમાં સાજું કરી દઈશ. અને એમના કહેવા પ્રમાણે મને કરી દીધું છે અને હું જવાનું બી મને મન થાય છે, પણ એમના હિસાબે એમને મને કીધું છે એટલે હું એક દિવસ વધારે રોકાઈશ અને કાલે અહીંથી જમી કરી દઈશ. Don't forget to subscribe our channel for more health related information.